गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे पान नंबर 76 ऊपर लेट्स रीड मोर में बीजो पाठ भणीशू। बीजो यूनिट है एम आर्ट ऑफ व्हाइट वॉशिंग। व्हाइट वॉशिंग एटले के सफेद वॉश जे करवानुं होय एनी कला विशे आपणे आज भणवानुं छे, जेमां इट वॉज सैटरडे अ होलिडे, शनिवार हतो रजानो दिवस हतो, There was no school and no homework to do. તે દિવસે કોઈપણ જાતની સ્કૂલ હતી નહીં, હોમવર્ક કરવાનું હતું. Tom was very happy. Tom ખૂબ જ ખુશ હતો. But just then Aunt Polly called him and said. તરત જ થોડી વારમાં આંટ પોલીએ તેને બોલાવ્યો અને કહ્યું કે Look here, અહીંયા જો Tom. टूडे आजे यू आर नॉट गोइंग आउट टू प्ले, तारे आजे बाहर रमवा जवानो थी। आई वॉन्ट यू टू व्हाइट वॉश दीस वॉल फेन्स, ओके, के आजे तारे हूँ इच्छू छू के आज फेन्स एट्ले के वाड़, ओके, आज वाड़ छे तेने सफेद कलर मारवानो छे, एना माटे हूँ आ इच्छू छू, हूँ तने काम सौंपू छू। टेक दीस बकेट ऑफ व्हाइट वॉश, व्हाइट कलरनू व्हाइट वॉश करवा माटेनी आ बकेट एटले के डोल तू लई ले, अने दीस ब्रश आ ब्रश पण तू लई ले, एंड सेट टू वर्क इमिजिएटली, अने तू कामे लागवा माटे गोठवाई जा। टॉम लुकड एट द फेन्स, टॉम ए वाड़नी सामू जोतो हतो, एंड देन एट द बकेट, अने ते डोल सामू जोतो हतो। सच अ बिग फेन्स, खरेखर आ बहुज मोटी वाड़ छे। सच अ लॉट ऑफ व्हाइट वॉश, खरेखर आ बहु मोटो व्हाइट वॉश करवानो छे। टॉम फेल्ट वेरी सैड, टॉम खूबज दुखी हतो, उदास थयो हतो। सडनली अचानक अ ब्रिलियंट आइडिया केम टू हिज माइंड, तेना माइंड में एक ब्रिलियंट आइडिया एटले के अचानक एक आइडिया आव्यो। He took up his brush and started the work silently. તેણે તે બ્રશ હાથમાં લઈ લીધું અને શાંતિથી કશું બોલ્યા વગર એ કામે લાગી ગયો. Soon he saw Ben coming that way. થોડી વારમાં તેણે બેન નામના વ્યક્તિને ત્યાંથી એ રસ્તે પર આવતા જોયો. Ben had a nice red apple in his hand. બેનના હાથમાં સરસ મજાનું લાલ એપલ હતું, સફરજન હતું. Tom's mouth watered, but he continued to whitewash. Tom's મોઢું એ સફરજન જોઈને પાણી આવી ગયું હતું, but he continued to whitewash. તેણે તે whitewash કરવાનું શરૂ રાખ્યું હતું. Ben wanted to make fun of Tom. બેનને ઈચ્છા થઈ કે લાવો હું ટોમની જોડે મસ્તી કરું. He walked up to him and said. એ બેન તેમની પાસે નજીક ગયા, ટોમની નજીક, અને કહ્યું કે હેલો ટોમ, વોટ ઇઝ ધીસ વર્ક ઇવન ઓન હોલિડે? હેલો ટોમ, શું છે આ હોલિડેના દિવસે પણ તું કામ કરું છું? વર્ક, સે ટોમ. ટોમ કહે છે કે હા, હું કામ કરું છું. વોટ ડુ યુ કોલ વર્ક? શું મને કોલ માટે શું કામ કરો છો? વાય ઇઝ ઇન ધેટ વર્ક? શા માટે મને આ કહો છો? આજકડ બેન વિતસમાં આવી. બેને હસતા મોડે એને પૂછ્યું. Tom returned to his whitewashing. Tom એ whitewashing કરીને એ પાછો ફરતો હતો and replied that, well, maybe it is not. હા, તે કદાચ થશે પણ ખરું, પણ ના પણ થાય. All know is that is delight Tom Sawyer. આ બધું જે જાણતા હતા કે આ એક Tom Sawyerની delight છે. Tom carefully swept his brush like an artist. તે પોતે એક આર્ટિસ્ટ હોય, એક ચિત્રકલાકાર હોય તેમ તેનું એ બ્રશ એ વોલ ઉપર, એ ફેન્સ ઉપર ચિત્રકલાની જેમ ફેરવતા હતા. ધેન ઇઝ સ્ટેપ્ડ બેક, જ્યારે એ વાયા એક પગલું પાછા ફરતા હતા, એન્ડ લુકડ એટ ધ પેન્ટ, અને પેન્ટ સામું જોતા હતા. હી એડેડ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેર, તે અહીંયા આગળ પણ ટચ કરતા હતા, સ્પર્શ કરતા હતા, અને ત્યાં પણ સ્પર્શ કરતા હતા. બેન વોચડ ઓલ હીઝ, બેન આ બધું જ જોતા હતા. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ, તેમને વધુમાં વધુ રસ આનંદ લેવા માટે પડતો હતો.
એટ લાસ્ટ છેલ્લે હી સેડ, તેમણે પૂછ્યું, કહ્યું, ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ, ટોમ હું કદાચ આ વ્હાઇટ વોશ થોડું તારા માટે કરું, નો નો હી સેડ, તેણે કહ્યું, આંટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ, આંટ પોલીએ આ વાળ માટે પર્સનલ વ્યક્તિગત કહ્યું છે અને ધ્યાન રાખેલું છે, એવરીબડી કેન નોટ પેન્ટ ધ વોલ ધ રાઈટ વે, આ રીતે દરેક વ્યક્તિ કંઈ પેન્ટ આ વોલ ઉપર કરી શકશે નહીં, ઇઝ ડેટ સો, આસકડા બેન ઇન સરપ્રાઇઝ, સરપ્રાઇઝ થઈને બેને પૂછ્યું, શું આ સાચું છે કે શું, કે ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ, હું સંભાળીને શાંતિથી આ વસ્તુ કરીશ, પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ, કે પ્લીઝ મહેરબાની કરીને મને ટ્રાય કરવા દે, બેન આઈ ડોન્ટ માઇન્ડ, મને વાંધો નથી બેન, ટોમ છે, ટોમે કહ્યું, લુક વેરી ટુ બી કાઇન્ડ, દયાળાપણે દયાળુ રાખીને મોડું એણે કહ્યું, બટ પરંતુ યુ ડોન્ટ નો આંટ પોલી, તમે આંટ પોલીને ઓળખતા નથી, સી વિલ કિલ મી, તે મને મારી નાખશે, સી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ, તે ઈચ્છતા હતા કે હું આ એકલો ને એકલો જ કરું, આઈ વિલ બી કેરફુલ ટોમ, હું સંભાળીને કરીશ, પ્લીઝ લેટ મી ટ્રાય, મને ટ્રાય કરવા દે, આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ, હું તને મારું અડધું સફરજન આપીશ, નો નો બેન આઈ એમ અફ્રેડ, ના ના મને બીક લાગે છે, ટોમ આઈ વિલ ગીવ યુ ધ વોલ એપલ, હું તને આખું સફરજન આપી દઈશ, ઓકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ વ્હાઇટ વોશિંગ કરવાની કળા વિશે પાઠ આપેલો છે, જેમાં આંટ પોલી નામના વ્યક્તિએ અહીંયા આગળ ટોમ જે રજાનો દિવસ હતો તેને આખી દિવાલ વોશ કરવા માટે આપેલી છે, અને એટલામાં ત્યાં બેન નામના વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે, કે જે એમની એ વોલ જોઈને એમને પણ એ વોશ કરવાનું, એ પેઇન્ટ કરવાનું મન થાય છે, તો એણે ટોમને અલગ અલગ રીતે પ્રોત્સાહન આપે છે કે અડધું સફરજન આપીશ, આખું સફરજન આપીશ, પરંતુ ટોમ એ એગ્રી થાય છે કે નહીં એના વિશે હવે આપણે આગળથી જોઈશું, ઓકે. તો આપણે વોલ એપલ સુધી અહીંયા આગળ આપણે જોયું છે, એને અહીંયા આગળ અફ્રેન્ડનો મિનિંગ થાય છે ગભરાયેલા હોવું, ઓકે. અને તમારે આજે હોમવર્કમાં નવા શબ્દો આજે લખવાના છે, ઓકે. થેન્ક યુ.